नमस्कार, आप जोई रहा छो समाचार सतत। आपनी साथे हूँ छु प्रियंका। सौप्रथम बात करिए आज मधर्स डे छे तना विषय। आज मधर्स डे ना दिवसे एक तरफ ज्या माता पोताना दीकरा उपर वहाल वरसावती देखाई रही छे, तो बीजी तरफ जामनगर ना जीजी हॉस्पिटल मा माता नी ममता शर्मसार थई छे। जीजी हॉस्पिटल ना प्रांगण माथी तरछोड़ायेली एक नवजात बाळकी मळी आवी छे, जेने हाल हॉस्पिटल मा सारवार माटे खसेडवामां आवी रही छे। एक तरफ समग्र देश अने दुनिया आज मधर्स डे सेलिब्रेट करी रह्यो छे, माता ना गुणगान गाई रह्यो छे, त्यारे बीजी तरफ जामनगर थी एक एवी घटना सामे आवी छे जेने माता नी ममता ने शर्मसार करी दीधी छे। जामनगर मा जीजी हॉस्पिटल ना प्रांगण माथी एक नवजात बाळकी मळी आवी छे, जेने तरछोड़ी देवाई छे तेनी ज जनेता द्वारा। तो आज मामले वधु विगत साथे जोड़ाई गया छे संवाददाता संजय जानी। संजय, जणावशो के शुं वधु विगतो हाल प्राप्त थई रही छे? खास करीने आजे ममता दिवस एटले के मानो दिवस छे, એ દિવસે મધર ડે નિમિત્તે જામનગરની જીજી હોસ્પિટલના સબરી ઘરની અંદર એક નવજાત બાળકીને એમની માં મૂકીને જતી રહેતા ભારે ચકચાર જાગી છે। આ સબરી ઘરની આસપાસ ક્યાંય સીસીટીવી કેમેરા પણ નથી, પણ કોણ મૂકી ગયું હતું, શા માટે મૂકી ગયું છે તે અંગેની તપાસ પોલીસે બધું હાથ ધરી છે, અને બાળકી કોની છે અને ક્યાંથી આવી એવી રીતના પહોંચી તે અંગે તપાસ હાથ ધરી છે। જી જી, બિલકુલ આભાર સંજય આપનો આ સમગ્ર મુદ્દે માહિતી માટે। તો જામનગર માંથી જીજી હોસ્પિટલ માંથી એક નવજાત બાળકી તરછોડાયેલી હાલતમાં મળી આવી છે, તેની જનેતા દ્વારા જ તે બાળકીને તરછોડી દેવામાં આવી છે। હાલ આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। કોણે આ બાળકીને અહીં તરછોડી દીધી છે અને કોણ છે તેની જનેતા તે મામલે હજુ પણ કોઈ જ સ્પષ્ટતા નથી થઈ। જોકે હાલ આ મામલે હવે તપાસ હાથ ધરવામાં આવશે। મધર્સ ડેના દિવસે જ માતા દ્વારા તેની બાળકીને તરછોડી દેવામાં આવી। જામનગરમાંથી જીજી હોસ્પિટલમાંથી મધર્સ ડેના દિવસે જ એક બાળકી તરછોડાયેલી હાલતમાં મળી આવી છે, હોસ્પિટલના પ્રાંગણમાંથી આ બાળકી મળી આવી હતી।